राजकोट शहેરના કોઠેરા રોડ ખાતે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીમાં વોર્ડ નંબર 17 માંથી 2021માં ચૂંટણી લડનાર નિમિષભાઈ ભંડેરીને સાથે 150 થી વધુ કાર્યકર્તાઓ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કરીને સૌ કાર્યકર્તાઓને વધાવવામાં આવ્યા હતા। નિમિષભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટ દક્ષિણના મતદારો હંમેશા ભાજપની સાથે રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે। ભાજપે પાર્ટી કાર્યકર આધારિત પાર્ટી છે। ભાજપમાં સામાન્ય કાર્યકર નેતા બની શકે છે। ભાજપમાં સંગઠન અને સરકારમાં જુદી જુદી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે। પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને પસંદગી કરવામાં આવી છે। વોર્ડ નંબર 17માં આમ આદમી પાર્ટીમાંથી ઇલેક્શન લડ્યો હતો, પણ આજે હું વિધિવત રીતે વોર્ડ નંબર 17માં આમ ભાજપમાં જોડાઉં છું બીજેપીમાં। આમ આદમી પાર્ટીમાં લાસ્ટ મંથમાં હું દિલ્હી ગયો હતો ત્યારે મને ખબર પડી કે આ કેજરીવાલની નીતિ કેવી છે, કારણ કે ત્યાં બધું ફ્રી તો છે પણ ફ્રીમાં કેવી રીતે ફ્રી છે, લોકોને ત્યાં દારૂની એક બોટલ સાથે એક બોટલ ફ્રી મળે છે અને શું મફત મફત કરીને આપણા ગુજરાત આપણા દેશને આપણે શ્રીલંકા કે બાંગ્લાદેશ બનાવવું છે। વોર્ડ નંબર 17માંથી અમે 100-150 જણા અમે અમારી ટીમ હતી આમ આદમી પાર્ટીની, એ અમે ભાજપમાં જોડાઈએ છીએ અને અમારો એ હશે પાર્ટી જી અમને આપશે કામગીરી એ અમે નિષ્ઠાથી તન મન ધનથી અમે નિભાવીશું। રાજકોટ દક્ષિણ વિધાનસભા 70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાડાએ નિમિષભાઈ ભંડેરીની આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં પ્રવેશ કરતા તેઓએ ભાજપની વિચારધારા સમજીને કામકાજની શુદ્ધપણે નિર્ણય શક્તિથી આયોજન થતા હોય છે, જેથી આ કામગીરી કરવા માટે નિમિષભાઈ ભંડેરીની ટીમ હાલમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે ખભે ખભો મિલાવીને કામે લાગી જવાની હાકલ કરી હતી। આપણી પાસે કેન્દ્ર અને રાજ્ય સરકારના અગણિત વિકાસના કામોનું ભાથું છે। વિકાસ કામોને આધારે તેમણે કાર્યકરોએ ભાજપે કરેલા કામોને સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેનો અનુરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીનું જે લુખાવેડા કરે છે માણસને ખોટે ખોટા મફત દેવાનું અને આ ધર્માદા કરવાની એવી વાતો કરે છે કે એનાથી માણસને એક એવી આદત પડે કે કામચોર થઈ જાય, માણસ કામ ન કરે, દેતા કાંઈ નથી પણ ખોટે ખોટે એવી આદતોથી એને મજબૂર કરે છે અને દિલ્હીની અંદર જે કરે છે ભાઈ જેમ કીધું એ દારૂ પણ એને મફત પાય છે, એક બોટલ સાથે એક બોટલ ફ્રી હવે દારૂ પણ એને મફત પાય છે, તો એવી પાર્ટી કરતાં એ લોકો એવું વિચાર્યું કે દેશ માટે જે કરે છે જે પાર્ટી સારા કામ કરે છે લોકો માટે સારું બધું એ નેતૃત્વ છે એના એ પાર્ટી સાથે ભાજપ સાથે જોડાય તો બહુ સારું કહેવાય, એટલા માટે લોકો જોડાઈ ગયા છે। ટીમ બહુ મોટી હતી, આ લોકો આવ્યા અમને વધારે અમને લોકોનો બહુ ટેકો મળ્યો એટલે અમે બહુ રમેશભાઈને બહુ મતથી અમે જીતાડશું। પ્રદેશ અગ્રણી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવીને કેન્દ્ર સરકારમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છે, કેન્દ્રમાં તેમની શક્તિ વધારવાની છે, તેમના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે। આ ઉપરાંત વિધાનસભા બેઠક 70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ માટે મહત્તમ નફો હાથ ધરવા હું સતત પ્રયત્નશીલ રહીશ, લોકોના વિકાસનો પ્રશ્નોનો ઉકેલવા માટે હું હંમેશા તત્પર રહીશ એવું તેમણે જણાવ્યું હતું। ઓળખ કાર્ડ લઈ જવાનું છે ભૂલતા નહીં, પણ હા ગમ કે જે લગ્નમાં આપણે નોર્થ હોય ને શેરીમાંથી નીકળીએ છીએ ને એમાં લગ્ન રૂપી ઉત્સવ છે એમ સમજો, લોકશાહીનો ઉત્સવ છે મોટા મોટો, 5 વર્ષે યોગ્ય પ્રતિનિધિ ચૂંટવાનો ઉત્સવ છે, 5 વર્ષે યોગ્ય પાર્ટી ચૂંટવાનો ઉત્સવ છે, ત્યારે એકમાત્ર પાર્ટી યોગ્ય છે ભારતીય જનતા પાર્ટી કમળ, અને કમળ કોનું પ્રતીક છે, લક્ષ્મીજીનું, જ્યારથી કમળ ગુજરાતમાં ખીલ્યું છે દેશમાં ખીલ્યું છે લક્ષ્મીજીની કૃપા આપણને પર રહી છે, ત્યારે આવો સાથે મળીને રમેશભાઈ ટીલાળાના રૂપમાં કમળ રૂપી ઉમેદવાર આપણે આજે 1 તારીખે મતદાન કરો અને 8મી ધારાસભ્ય તરીકે આપણી વચ્ચે બિરાજમાન હોય એવી પૂરી જોશથી ઉમંગથી જોશથી આપણે ચૂંટણીને લઈએ અને રણ મેદાનમાં આપણે જ્યારે અનેક અનેક કામોના માધ્યમથી જઈ રહ્યા છે ત્યારે સામી પાર્ટી પાસે કાંઈ જ મુદ્દા નથી, વાતો કરશે વાયદાઓ કરશે પણ વાયદા પૂરા કરવાના એમની પાસે કોઈ નિષ્ઠા નથી, ત્યારે નીતિ નિયત અને નેતા ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યારે આવો સાથે મળીને દેશનું નવનિર્માણ કરવા માટે મોદી સાહેબ આગળ વધ્યા છે અને મજબૂત કરવા 2024ની ચૂંટણી પહેલાનો મોટો જંગ ગુજરાત છે એટલે દેશભરના લોકો અહીં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત પર દેશની જનતાનું ધ્યાન છે, ત્યારે
પ્રત્યેક નાગરિક તરીકે, પ્રત્યેક મતદાર તરીકે આપણે ભાજપને કમળને રમેશભાઈ ટીલાના રૂપમાં જીતાડીએ. જ્યારે ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી, 2024 ની તૈયારીને ભાગરૂપે આ ચૂંટણી છે. મને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે ત્યારે હું આપ સૌની વચ્ચે આવ્યો છું. હું એક ખેડૂતનો દીકરો છું. ખેડૂતો અને ગામડાના માણસની વ્યથાની મને ઘણી ખબર છે. હું પણ એમાંથી પસાર થયો છું. ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે હું આપ સૌની વચ્ચે રહી અને જે કાંઈ પ્રશ્ન હશે એની હર હર હંમેશા આપની સાથે રહી અને પ્રશ્નનો નિરાકરણ કરવામાં સાથે રહી અને હું નિરાકરણ કરાવીશ. આપ સૌ ખૂબ નસીબદાર છો. આપને વિનુભાઈ જેવા અને આખી ટીમ મળી છે ત્યારે કોર્પોરેશનમાં, ત્યારે વિનુભાઈ જયારે આપની વચ્ચે છે ત્યારે મારે વધારે આપને કહેવું નથી. કારણ કે વિનુભાઈ છે એટલે પ્રશ્ન તમારા બધા ઘણા ખરા સોલ્વ થઈ જ જાય છે. જયારે મતદાન આપણું 1 તારીખે મતદાન છે એટલે વધુમાં વધુ આપણે તો કરવાના જ છે, પણ આપણા સગા સંબંધીને વધુમાં વધુ કમળમાં મતદાન થાય. જ્યાં ત્યાં જ્યાં લોકો આપણા રહેતા હોય ત્યાં આપણે અત્યારે ટેલિફોનિક જાણ કરીએ, રૂબરૂ જઈને વાત કરીએ, વોટ્સએપના માધ્યમની વાત કરીએ, વધારેમાં વધારે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીનું નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરી અને એક કમળ અહીંથી ચૂંટીને આપણે મોકલીએ. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.